एफवाईसी सबके लिए गुजरात ना मुख्यमंत्री विजय रूपाणी आ केवो निर्णय लीधो छे। राज्यपाल ना निवास स्थाने जईने सीएम विजय रूपाणी आप्यु राजीनामु। ज्यारे बीजी तरफ वडोदरा मा कोरोना नी महामारी मा राहत बाद चिकनगुनिया नो भरडो। शहर मा छेल्ला 36 कलाक मा डेंग्यू ना 28 केस अने चिकनगुनिया ना 15 केस सामे आव्या। एफवाईसी चेनल मा तमाम दर्शक मित्रों नू फरी एक वार स्वागत छे। हूँ छू आपनी साथे अदनान राज। जो आजनी स्टोरी मा अलंग खाते 38 वर्ष मा आवेला 8351 जहाज मा प्रथम वक्त एक लेडी कैप्टन जहाज लईने आवी। शुजे समग्र विगतोनी हकीकत आओ जाणीए विस्तार थी। गुजरातना मुख्यमंत्री विजय रूपाणीए राजीनामु आपीने सौ कोईने चौंकावी दीधा छे। आने पगले गुजरातमां विधानसभा चूंटणी वहेली યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે। આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે। જ્યારે અમદાવાદમાં વૈષ્ણવ દેવી સર્કલ સ્થિત સરદાર ભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે। રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે। દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે 24 કલાકમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે, રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી મળી શકે છે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી। કમલમ ખાતે બંધ બારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલની બેઠક ચાલી રહી છે, જ્યારે બેઠકમાં અન્ય 4 મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે। આ સમગ્ર બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે। વડોદરામાં ચિકનગુનિયાનો ભરડો। શહેરમાં છેલ્લા 36 કલાકમાં ડેન્ગ્યુના 28 કેસ અને ચિકનગુનિયાના 15 કેસ સામે આવ્યા છે। હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલોમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં ચિકનગુનિયાના વધુ 15 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ 500 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાઈ ચૂક્યા છે। વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। શુક્રવારે શહેરના સયાજી હોસ્પિટલમાં 306 જેટલી ઓપીડી નોંધાઈ હતી, જેમાં 28 ડેન્ગ્યુ અને 15 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી। જો કે ખાનગી હોસ્પિટલમાં પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ તેમજ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, જે વાસ્તવિકતા છે। હરિયાણાના હિસાર જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે। અગ્રોહા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવેલી યુવતી સાથે આ ઘટના બની છે। દવા આપવાના બહાને એમ્બ્યુલન્સ ડ્રાઈવર યુવતીને હોસ્પિટલમાં લાવે છે। આ દરમિયાન વાત વાતમાં તે યુવતી પર માથું મૂકે છે। યુવતી પ્રતિકાર કરે છે તો તે સીધો બંને હાથ પકડી લે છે। યુવતી ભાગવા જાય તો તે આડો ઊભો રહી જાય છે અને યુવતીને પકડી તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે। જો કે ત્યારબાદ વિજેન્દ્ર નામનો આ યુવક જતો રહે છે। છેડતીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રએ યુવક સામે ફરિયાદ નોંધાવી છે। દર્શક મિત્રો, આપને આજની સ્ટોરીમાં બતાવવા જઈ રહ્યા છે કે અલંગ ખાતે 38 વર્ષમાં અત્યાર સુધી 8351 જહાજ આવી ચૂક્યા છે, પરંતુ પ્રથમ વખત લેડી કેપ્ટન એક જહાજ લઈને આવી છે। જી હા મિત્રો, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની જે સ્થાપના છે 1983 વર્ષમાં કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 38 વર્ષ થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 8351 જહાજ ભાંગવા માટે આવી ચૂક્યા છે, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને આવી પહોંચી છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 63માં તારીખ 9 સપ્ટેમ્બરના રાત્રિના સુમારે બીચ થયેલા 25,553 મેગાટનના ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્સેનને લઈને સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લુન્ડમાર્ક આવી છે। જહાજમાં ભાગ્યે જ લેડી કેપ્ટન જોવા મળે છે, તે પૈકીની સોફિયા એક છે। બીચિંગ બાદ સ્વદેશ જવા માટે રવાના થતા અગાઉ સોફિયા લુન્ડમાર્કે સૌરાષ્ટ્ર સમાચાર સાથેથી એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 22 વર્ષથી જહાજના પરિવહન સાથે સંકળાયેલી છું, પરંતુ અલંગના દરિયા જેવો કરંટ સમગ્ર વિશ્વમાં ક્યાંય અનુભવાયો નથી। અહીં જહાજનું એન્કર નાખવું અને તેને પુનઃ ઉપાડવું પણ જોખમી છે। 24 કલાક જહાજના બ્રિજ રૂમમાં દેખરેખ રાખવી પડે છે।
તેણીએ જણાવ્યું હતું કે અલંગમાં બહાર પાણીએ જહાજ લઈને પહોંચ્યા ત્યારે હું થોડી મૂંઝવણમાં હતી। સોફિયાએ વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર વિશ્વના જહાજો પૈકી માત્ર 2% જહાજોમાં જ લેડી કેપ્ટન છે। જો કે હવે મહિલાઓ પણ કેપ્ટન બનવા તરફ આગળ વધી રહી છે। તેણીના મતે જહાજના કેપ્ટન બનવા માટે તમારે મગજ અને હૃદયથી સ્ટ્રોંગ હોવું જરૂરી છે। લોકો શું કહે છે એ બાબતોને અવગણતા આવડવું જોઈએ। જહાજ ઉપર ક્રુ મેમ્બરો એક નાની સોસાયટીની જેમ રહે છે। મહિનાઓ સુધી પાણીમાં રહેવું પડે છે, છતાં એક સેઇલર દરિયામાં ઉઠી રહેલા મોજાને પ્રેમ કરે છે। એટલે જ કોઈકે કહ્યું છે કે સપનાને અનુસરતી વખતે તેમાં અનેક અવરોધો આવે છે, પરંતુ તમારા અથાગ પ્રયત્નોથી તમે તમારા સ્વપ્નને સાકાર કરી શકો છો। કંઈક આવું જ સોફિયાએ પણ કરીને બતાવ્યું છે। આજના દિવસ માટે ફક્ત આટલું જ। હવે વિદાય લઈશું, આવતીકાલે ફરી મળીશું એક નવી માહિતી સાથે। જોતા રહો FYC ચેનલ।